એક એક લેયર એકબીજાથી છૂટી પડશે અને એટલી બધી લેયર્સ હશે ને કે તમે તેને ગણી પણ નહીં શકો આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી એવી વર્કી પૂરીની રેસીપી લઈને આવી છું અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી લેયર્સ છે અને બધી જ લેયર્સ ખુલી ગઈ છે અને આ વર્કી પૂરી કેટલી ક્રિસ્પી બની છે એનો અવાજ પણ તમે સાંભળી લીધો તો ફ્રેન્ડ્સ આ જેટલી દેખાવમાં તમને ડિફિકલ્ટ લાગી રહી છે ને તેના કરતાં તે અનેક ગણી વધારે સરળ છે હા ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવાનું એકદમ સરળ છે બસ તેના માટે તમારે બીજું કશું નથી કરવાનું આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેવાનું છે રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો આ જે વર્કી પૂરી છે તે મેદાથી જ બનાવવામાં આવે છે અને તેનાથી જ તમને તેનું પરફેક્ટ રિઝલ્ટ મળશે તો અહીંયા બે કપ મેં મેદો લઈ લીધો છે અને તેને સારી રીતે આપણે ચાળી લઈશું ત્યારબાદ આ રીતે આપણે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું જો તમારે અહીંયા મરી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે પણ વર્કી પૂરીમાં ઉમેરવામાં નથી આવતું એટલે હું તેને નથી ઉમેરી રહી એક ચમચી મેં મેઠું ઉમેર્યું છે અને આ રીતે બે ટેબલ સ્પૂન હું તેની અંદર મેલ્ટેડ ઘી ઉમેરી રહી છું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો માપ એકદમ સરળ છે એક કપ લોટની સામે એક ટેબલ સ્પૂન ઘી મેં અહીંયા બે કપ લોટ લીધો એટલે બે ટેબલ સ્પૂન મેં ઘી ઉમેર્યું છે સારી રીતે લોટમાં તેને મિક્સ કરી લેવાનું છે અને મોયણ જો તમારે ચેક કરવું હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો જેવું તમે હાથમાં મુઠ્ઠી બાંધશો કે તરત જ તે તૂટી જવી જોઈએ આટલું જ મોયણ હોવું જોઈએ વધારે મોયણ રાખવાની જરૂર નથી અને હવે આપણે પાણી ઉમેરી આ રીતે લોટ બાંધી લઈએ તો લોટ જે છે એ થોડોક રોટલી કરતાં કઠણ હોવો જોઈએ પણ હા ભાખરી જેટલો કઠણ બાંધવાની જરૂર પણ નથી પણ આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ તેના કરતાં થોડું કઠણ રાખીશું અને એકદમ ફટાફટ આ લોટ આપણે બાંધી લઈશું ઘણા બધા વિડીયોઝ જોયા બાદ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો હવે સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોવો જો તમને ઘણી બધી ટિપ્સ આ વિડીયોમાં જોવા મળશે અને તમારી વર્કિંગ પૂરી પહેલી ટ્રાયલમાં જ પરફેક્ટ બનશે લોટ બંધાઈ જાય એટલે ઢાંકીને દસેક મિનિટનો રેસ્ટ આપીશું અને દસ મિનિટ થઈ જાય એટલે લોટમાં આ રીતે થોડુંક ઓઇલ ઉપરથી ઉમેરી અને લોટને ફરીથી મસળીને સ્મૂથ કરી લઈએ તો લોટ બાંધવાની પ્રક્રિયા એકદમ સરળ છે અને એ આપણને સમજાઈ પણ ગઈ હવે આ લોટને હું ફરીથી થોડુંક ચકલા ઉપર જ મસળી લઉં છું અને આ રીતે તેનો રોલ બનાવી લઉં છું અને હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ રોલના આપણે સાત લુઆ કરવાના છે તો આ રીતે હું તેને સાત ભાગમાં કટ કરી લઉં છું ઘણા બધા વિડીયોઝમાં તમે જોયું હશે કે ત્રણ લુઆ જ બનાવવામાં આવે છે પણ એ રીત બિલકુલ ખોટી છે જો વધારે લેયર્સવાળી તમારે વર્કી પૂરી બનાવવી હોય તો ઓછામાં ઓછી સાત રોટલી તો તમારે બનાવવી જ પડશે તો અહીંયા મેં એક સરખા સાત લુઆ તૈયાર કરી લીધા છે અને આ રીતે તેને મસળીને રાઉન્ડ શેપ આપી દીધો છે તો આ એક અગત્યની ટીપ છે કે સાત રોટલી તમારે વણવાની છે તમે આઠ કે નવ લઈ શકો પણ સાત રોટલી ઇનફ થઈ જશે હવે અહીંયા થોડોક કોરો લોટ મેં મેદાનો ભભરાવ્યો અને આ રીતે હું રોટલીને વણી લઉં છું અહીંયા રોટલી આપણી એકદમ પતલી હોવી જોઈએ તમે સાત લુઆ કરશો એટલે નાની સાઇઝના થશે અને રોટલીને તમે ઇઝીલી પતલું વણી શકશો ત્યારબાદ આ રોટલીને આપણે એક પ્લેટમાં આ રીતે મૂકી દઈશું અને તેની ઉપર આપણે ચોખાનો કોરો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી અને સ્પ્રેડ કરી લઈશું તો ફરીથી હું અહીંયા બીજી રોટલી વણી લઉં છું આ સ્ટેપ્સ જે છે એ તમે થોડાક ધ્યાનથી જોજો અને બધી ટિપ્સ જે છે એ ધ્યાનથી સાંભળજો એટલે તમારી પૂરી એકદમ પરફેક્ટ બનશે તો પ્લેટમાં પહેલી રોટલી ઉપર મેં બીજી મૂકી દીધી છે તેની ઉપર આ રીતે કોરોલોટ સ્પ્રેડ કરી લઉં છું પછી તેની ઉપર આ રીતે હું ત્રીજી રોટલી મૂકું છું તેની ઉપર હું કોરોલોટ આ રીતે સ્પ્રેડ કરી લઉં છું અને તેની ઉપર આ રીતે હું ચોથી રોટલી મૂકું છું બસ આ જ રીતે મેં સાતે સાત રોટલી વણી લીધી છે અને હવે આપણે અહીંયા એક બાઉલની અંદર વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું મેલ્ટેડ ગરમ ઘી ઉમેરીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો ઘી અને લોટની જે કન્સિસ્ટન્સી છે ને એ અત્યારે જ્યારે મેલ્ટેડ ઘી હોય લોટ સાથે મિક્સ કરેલું ત્યારે જ તમારે ચેક કરી લેવાની નહીં તો એ ધીરે ધીરે જામશે તો પછી તમને સમજાશે નહીં તો આને સાટો કહેવામાં આવે છે તો સાટાની કન્સિસ્ટન્સી આ પ્રમાણે હોવી જોઈએ તો હવે આપણે અહીંયા ચકલા ઉપર એક રોટલી મૂકી દઈએ અને જે આપણે સાટો તૈયાર કર્યો છે એક ચમચી જેટલો સાટો આપણે તેની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે બધી બાજુએ એક સરખું જ સ્પ્રેડ કરવાનું છે ઘણીવાર આપણે આ સ્ટેપ તો ફોલો કરતા હોઈએ છીએ છતાં પણ તેલમાં પૂરી તળતી વખતે ખુલતી નથી તેની લેયર્સ ખુલતી નથી તો તેના માટેની હજી ટીપ્સ હું તમને આગળ શેર કરીશ વિડીયો સ્કીપ નહીં કરતા હવે આપણે તેની ઉપર ચોખાનો કોરો લોટ સ્પ્રિન્કલ કરીશું ઘણા લોકો આ સ્ટેપ મિસ કરી દે છે અને એટલા માટે તેમની પૂરી તેલમાં ખુલતી નથી થોડોક કોરો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી સ્પ્રેડ કરી લેવાનો ઉપરથી આપણી બીજી રોટલી મૂકીશું અને તેની ઉપર આપણે એક ચમચી આ સાટો જે છે એ આ રીતે બધી બાજુએથી સ્પ્રેડ કરી લઈશું હજી પણ આ વરકી પૂરીને પરફેક્ટ બનાવવા માટેની બે ઇમ્પોર્ટન્ટ ટીપ હું તમને આગળ બતાવવાની છું એટલે વિડીયો સ્કીપ નહીં કરતા જોતા રહેજો અને ફરીથી હું આ રીતે સાટો પાથર્યા બાદ તેની ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરું છું તેની ઉપર હું આ રોટલી મૂકી દઉં છું અને આ સ્ટેપ્સ જે છે એ સાથે સાત રોટલી સાથે ફોલો કરવાના છે સાતમી રોટલી ઉપર મૂકી દીધી છે અને તેની ઉપર પણ હું આ વધેલો એક ચમચી જેટલો સાટો આ રીતે સ્પ્રેડ કરી લઉં છું જો તમારી પાસે સાટો ખૂટે તો તમે એક્સ્ટ્રા બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે સાથે સાત રોટલી ઉપર સાટો સ્પ્રેડ કરવો ખૂબ જ જરૂરી છે અને તેની ઉપર આપણે કોરો લોટ ભભરાવવો પણ ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે મને કોમેન્ટ સેક્શનમાં લખજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને મારી ચેનલને એ લોકો ક્યાંથી જોતા રહ્યા છે હવે આપણે આ રીતે તેનો એક રોલ બનાવવાનો છે રોલને આપણે આ રીતે પ્રેસ કરતાં જઈને બનાવીશું તો એકદમ પરફેક્ટ બનશે અને ત્યારબાદ આપણે તેને આ રીતે થોડુંક વધારે પ્રેસ કરીશું જેથી કરીને તે થોડોક લાંબો થશે અને જે રોટલી છે તે બધી એકબીજા સાથે એકદમ સરસ ચોટી જશે એટલે કે સ્ટીક થઈ જશે હવે આ જે કિનારીઓ છે એ કિનારીઓ આપણે બંને બાજુથી કટ કરી લઈશું તો કિનારીના આ બંને ભાગને આપણે વેસ્ટ નહીં કરીએ લાસ્ટમાં તેની પૂરી વણીને ફ્રાય કરી લઈશું અને હવે જે આ રોલ છે તેને આપણે આ રીતે કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે હું કેટલી થિકનેસ સાથે તેને કટ કરી રહી છું હવે જો તમારી વર્કી પૂરી તેલમાં તળતી વખતે ખુલી જતી હોય તો આ સ્ટેપને ફોલો કરજો તો અહીંયા જે રોટલીનો જે છેડો છે એ આ રીતે હાથમાં લઈ તેને પાછળની તરફ આપણે ચોંટાડી દઈશું અને પ્રેસ કરી લઈશું તો આ રીતે કર્યા બાદ તમે પૂરી વણશો તો તેલમાં તળતી વખતે ખુલશે નહીં ફરીથી બતાવી દઉં છેડાને આ રીતે પાછળની સાઈડ પ્રેસ કરી અને લુવાને થોડોક દબાવી દેવાનો છે તો બધા લુવા મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને હવે વણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લુવા ઉપર આપણે થોડોક કોરો લોટ ભભરાવીશું ચોખાના કોરા લોટનો ઉપયોગ કરીશું અને વણતી વખતે વેલણને આપણે આ રીતે વચ્ચેથી ઉપરની તરફ વચ્ચેથી નીચેની તરફ લઈ જવાનો છે તો આ રીતે એક એક વેલણ આપણે ચારે તરફ લગાવીશું અને આપણી પૂરી જે છે એ વણાઈ જશે બહુ પતલી કરવાની જરૂર નથી નહીં તો લેયર્સ તમારી ખુલશે નહીં બસ આ સ્ટેપનું ખાસ ધ્યાન રાખજો કે એક એક કે બે બે વખત તમારે જે પણ વણવું હોય એ વચ્ચેથી ઉપરની તરફ અથવા વચ્ચેથી નીચેની તરફ લાવવાનો જો હું તમને બીજું પણ બતાવી દઉં છું ચોખાનો કોરો લોટ ભભરાવીએ અને વેલણને આપણે વચ્ચેથી બહારની તરફ લઈ જઈશું ઉપરની તરફ નીચેની તરફ અને આ સ્ટેપ તમારે બિલકુલ હળવા હાથે કરવાનો છે અને બહુ જોર જોરથી વણવાની જરૂર પણ નથી આ રીતે કરશો તો એકદમ સરસ લેયર્સ જે છે એ પ્રેસ નહીં થાય અને તેલમાં તળતી વખતે ખુલી જશે તો આ આવરકી પૂરીને ફ્રાય કરવા માટે હું ડીસાનોના એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી રહી છું ઘણા લોકોમાં એવી માન્યતા છે કે ઓલિવ ઓઇલનો ઉપયોગ આપણે ઇન્ડિયન કુકિંગમાં ન કરી શકીએ પણ ડીસાનો એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ જે છે એ તમે ઇન્ડિયન કુકિંગ માટે યુઝ કરી શકો છો અને જે પણ તમે રેસીપી આમાંથી તૈયાર કરશો એ એકદમ પરફેક્ટ થશે અને તેના એક્ઝેક્ટ ટેસ્ટ સાથે જ તે તૈયાર થશે તો અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે આ વરકી પૂરીને તેલમાં ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને ચમચાને આપણે પૂરી ઉપર આ રીતે હળવા હાથે થોડુંક થોડુંક પ્રેસ કરીશું જેથી કરીને લેયર્સ જે છે એ બધી એકદમ પરફેક્ટલી ખુલી જશે જો તમારું તેલ અહીંયા ઠંડુ હશે તો પણ તમારી વર્કી પૂરી ખુલશે નહીં એટલે તળતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને તેલમાં ઉમેર્યા બાદ ઝારાને હળવા હાથે ઉપરથી થોડુંક થોડુંક મારવાનું છે એટલે તમારે જે લેયર્સ છે ને વરકી પૂરીની એ બધે જ ખોલી જશે અને તમે જો એકદમ પરફેક્ટ લેયર દાર પરતદાર વર્કી પૂરી જે છે એ આપણી તૈયાર થશે એવું નથી કે આ બે ત્રણ પૂરીઓ જ આવી રીતે લેયર્સવાળી બને છે બધી જ પૂરી તમારી આ રીતે ખુલીને તૈયાર થશે પ્રથમ ત્રણે ત્રણ પૂરી તો એકદમ સરસ ખુલી છે તેની દરેકે દરેક લેયર જે છે તે એકબીજાથી છૂટી પડી છે અને સેમ એ જ રીતે બાકીની પૂરી પણ આપણી અહીંયા તૈયાર થઈ જાય છે તો જો તમારે એકસાથે ત્રણ ન ઉમેરવી હોય તો એકસાથે બે પૂરી ઉમેરીને પણ તમે ફ્રાય કરી શકો છો બસ તેલમાં ઉમેર્યા બાદ આ રીતે ચમચાથી તમારે તેને હળવાથી હાથે થોડુંક પ્રેસ કરવાનું અથવા તેની ઉપર થોડુંક ગરમ તેલ ઉમેરતા જવાનું તો તમે જોશો કે આ પૂરી પણ એકદમ સરસ ખુલવા લાગશે અંદરથી તેની લેયર્સ બધી છૂટી પડશે અહીંયા જોઈ શકાય છે કેટલી સરસ તૈયાર થઈ છે એકદમ બજાર જેવી મેં આપેલી ટિપ્સ પ્રમાણે તમે રેસીપી તૈયાર કરજો એકદમ પરફેક્ટ બનશે અને એકદમ પરતદાર બનશે તો ફ્રેન્ડ્સ આટલા સ્ટેપ ખાસ ફોલો કરજો કે સાત રોટલી વણીને પછી વર્કી પૂરી તૈયાર કરજો સાટો પરફેક્ટ બનાવજો અને સાટો લગાવ્યા બાદ તેની ઉપર કોરો લોટ ભભરાવાનું ભૂલતા નહીં અને તો જ તમારી બધી પૂરી જે છે એ આ રીતે ખુલશે અને પરતદાર તૈયાર થશે મેં તમને મોસ્ટલી બધી પૂરી બતાવી દીધી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારી વર્કી પૂરી બધી એકદમ પરફેક્ટ બની છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ ક્રિસ્પી બરકી પૂરી જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ